નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બે વિષય કલ્લોલ એમાં તમારું જે પરીક્ષાલક્ષી પેપર છે એનું સોલ્યુશન આજે આપણે કરીશું. તો સૌ પ્રથમ જોઈએ ધોરણ બે વિષય કલ્લોલ જે તમારું પ્રથમ સત્રનું જે છે પેપર, પ્રશ્ન પેપર છે એનું સોલ્યુશન છે, જેના કુલ ગુણ જે એ 40 છે. જોઈએ પ્રશ્ન નંબર 1. અ ચિત્રને આધારે માંગ્યા મુજબ ઉત્તર લખો. કોઈ પણ 4 જવાબ તમારે લખવાના છે. હવે અહીંયા તમે જોઈ શકો છો દિવાલ ઉપર ચડતું રમકડું. બે ચિત્ર આપેલા છે, જે સાચો જવાબ હોય તે રાઈટની નિશાની કરવાની છે. તો આમાંથી આપણે માછલી છે એ દિવાલ ઉપર ચડશે કે ગરોળી છે એ, તો ગરોળીનું જે ચિત્ર છે તે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી હવામાં ઉડતું રમકડું, તો એ ઘોડાનું ચિત્ર છે, લાકડાનો ઘોડો છે એને હેલિકોપ્ટર છે, તો આપણે હેલિકોપ્ટર ઉપર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી તાલી વગાડતું રમકડું, બે ચિત્ર આપેલા છે તમે જોઈ શકો છો, એક બેટ છે અને બીજું વાંદરું છે, તો વાંદરું જે છે એ તાલી પાડતું રમકડું, વગાડતું રમકડું છે, તો એ ત્યાં રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી છે કૂદકા મારતું રમકડું, તેમાં તમારે બે ચિત્ર આપેલા છે, એક છે કૂદતો વાંદરો અને બીજો છે દડો, તો કૂદતા વાંદરા ઉપર આપણે રાઈટની નિશાની કરીશું. પછી જોઈશું માથું હલાવતું રમકડું, તો આ પણ તમારે બે ચિત્ર આપેલા છે, જેસીબી છે અને જોકર છે, તો આપણે જોકરવાળા ખાનામાં રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1 બ, વાંચો અને જોઈને નીચે આપેલા શબ્દો વાંચો અને લખો. પહેલો છે શ્રીમદ, અક્ષર, રક્ષણ અને વિજ્ઞાન. ત્યાર પછી બીજું છે નીચેના વાક્યો વાંચો અને લખો, જેના બે ગુણ છે, શ્રી કૃષ્ણના માથે મુગટ છે, બીજું છે પિયુષ પાસે દડો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 5માંથી ગમે તે 4 તમારે લખવાના છે. 8 માર્કનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનથી સાંભળો. પ્રશ્ન નંબર 1, શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? જવાબ છે, શિયાળે સસલાને દૂરથી આવતો જોયો અને સસલાનો શિકાર થઈ શકે તેમ એને લાગ્યું, તેમ હોવાથી શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો? જવાબ છે, ટોય હાઉસમાંથી અક્ષયે જેસીબી અને બીજું બોલતું વાંદરું લઈ આવ્યો. પ્રશ્ન નંબર 3, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. પ્રશ્ન નંબર 4, ગામ લોકોએ વાંસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે ગામ લોકોએ વાંસરીવાળાને 1000 રૂપિયા આપ્યા. પ્રશ્ન નંબર 5, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ જે છે એ છે ત્રિકમદાસ. પ્રશ્ન 3, અ નીચેના સાચા વાક્યો સામે રાઈટની અને ખોટા વાક્યો સામે ચોકડીની નિશાની કરો. એ પણ કોઈ પણ 4 તમારે કરવાના છે. 4 ગુણનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે વાંસરીવાળાને ટૂંકા વાળ હતા, તો આ વાક્ય ખોટું છે. ત્યાર પછી બીજું છે યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી, તો એ પણ ખોટું છે. બહેન માટે માળા લેવાની છે, એ પણ ખોટું છે. બહેન માટે શું લેવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો બહેન માટે બંગડી લેવાની હતી, તોથી આ વાક્ય ખોટું છે. પછી બોલતું વાંદરું ભણવા બેઠું હતું, એ સાચું વાક્ય છે. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ખોટું. પછી જોઈએ પ્રશ્ન 2 બ, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા, તો અમેરિકા. અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા, ફૂલડા. યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો, તો
આશીષ. બીજું છે ક, એ પણ છે ખાલી જગ્યા પૂરો. પહેલું છે બારી પાસે એક કબૂતર રૂંચાઈ જોયું. બારી પાસે એક ખાલી જગ્યા રૂંચાઈ જોયું તો એમાં આવશે કબૂતર. રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા તો અમેરિકા. અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા તો ફૂલડા. ત્યાર પછી પ્રશ્ન ચાર અ, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. કોઈ પણ. બે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. પોલીસ અંકલ. કોને કહે છે તો યજ્ઞને. મારે દાદા જ જોઈએ, બીજું કાંઈ જ જોઈતું નથી. યજ્ઞ અને પોલીસ અંકલ. પૂંછડી તો જરાય હલતી નથી. સસલું. ને કોને કહે છે તો શિયાળને. પછી જોઈએ બ, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ચાર શબ્દો છે શ્રેષ્ઠ, માછલી, ચિત્ર, પછી નદી. ચોથું છે પ્રજ્ઞા અને વિજ્ઞાન. તો હવે આપણે એ શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય બનાવ્યું આપણે શ્રેષ્ઠ શબ્દ પરથી. વૃક્ષો વાવવા એ શ્રેષ્ઠ કાર્ય છે. ત્યાર પછી બીજું વાક્ય બનાવ્યું નદી પરથી. ઉંદરો બધા નદીમાં ડૂબી ગયા. ત્રીજું ચિત્ર આપણે બનાવ્યું, બે શબ્દ હતા તમને યાદ હોય તો, માછલી અને ચિત્ર. તો આ માછલીનું ચિત્ર છે. પછી પ્રજ્ઞા અને વિજ્ઞાન, બે શબ્દ હતા તો પ્રજ્ઞા વિજ્ઞાનની ચોપડી વાંચે છે. પ્રશ્ન પાંચ અ, ગીતમાં ખૂટતા શબ્દો લખો. કોઈ પણ. એક, હાથીભાઈ ખાલી જગ્યા ખાલી જગ્યા પાછળ ખાલી જગ્યા. તો એમાં તમારે હાથીભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, આ રીતે ખૂટતા અક્ષર પૂરવાના છે. પછી બીજું જોઈએ તો ફરો ફરો ને છોકરા ફુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી. પછી જોઈએ પાંચનો બ, નીચેના વાક્યોને પાઠના કે વાર્તાના ક્રમમાં ગોઠવીએ. તો તમે જુઓ આડા અવળા ક્રમમાં વાક્યો આપેલા છે. હવે આપણે એ વાક્યોને સાચા ક્રમમાં શોધીશું. તો આપણે અહીંયા જવાબ લખેલો જ છે. પહેલાં વાક્યો જુઓ જે આડાઅવળા છે અને જુઓ જવાબમાં વાક્યો. ત્યાર પછી બીજું પણ એ જ છે, વાક્યો આડાઅવળા છે, જવાબમાં સીધા ગોઠવેલા છે વાક્ય ક્રમ મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું ટેસ્ટ પેપર પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા ટેસ્ટ પેપરના નવા વિડીયો સાથે.